કચ્છની ખારેકની માર્કેટમાં વિપુલ પ્રમાણમાં આવક શરૂ થઈ છે। આ વર્ષે 18000 હેક્ટરમાં ખેડૂતોએ ખારેકનું વાવેતર કર્યું છે। ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં 5% વધારો થતા 1.46 લાખ મેટ્રિક ટન જેટલું ખારેકનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે। કચ્છની ખારેક જગ વિખ્યાત છે અને દેશ વિદેશમાં પ્રખ્યાત છે। કચ્છની દેશી અને બરહી ખારેકનું વિદેશમાં એક્સપોર્ટ થાય છે। ખેડૂતોને બાગાયતી ખેતીથી ઉત્પાદન કર્યું છે। ચાલુ વર્ષે કુલ 18000 હેક્ટરથી દેશી ખારેક અને બારાઈ ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે। કુલ 1.46 લાખ મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરાઈ રહી છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે ઉત્પાદનમાં 5% સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। કચ્છના ખેડૂતો માટે ખારેકનું ઉત્પાદન એક વિશાળ ઉદ્યોગ બની ગયો છે। ખારેકનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે। કચ્છી ખારેક સિંગાપોર, મલેશિયા, યુકે, લંડન, મ્યાનમાર, ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ થાય છે, પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ખારેક એક્સપોર્ટ થઈ શકે તેમ નથી। ખારેકનું મોટી માત્રામાં ઉત્પાદન થવા પાછળ કચ્છના ખેડૂતોનું મહેનત રંગ લાવી છે। અમુક ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને ખારેક ઉગાડી રહ્યા છે। ખારેકને ઝાડ પરથી ઉતારવા માટે હાઇડ્રોક્લિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને ખારેકને ઉતાર્યા બાદ તેને સાફ કરીને બોક્સમાં પેક કરવામાં આવે છે, ત્યારબાદ વેચાણ થાય છે। આ વખતે કચ્છ સહિત રાજ્યની બજારોમાં ખારેક જોવા મળશે। એક્સપોર્ટ ન થઈ શકાતા ભાવ ઘટવાની શક્યતા છે। આ વર્ષે ખાસ કરીને ખારેકની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કચ્છનું હવામાન અમે ખારેક માટે અનુકૂળ છે। આ વખતે વરસાદ થોડુંક વહેલું છે, ખારેકની ખેતીને કોઈ નુકસાન થયું નથી। ભારે વરસાદ થશે તો ખારેકને થોડુંક નુકસાન જશે। કચ્છની આબોહવા, કચ્છનું પાણી ખારેક માટે એકદમ સુટેબલ છે। અત્યારે દેશી ખારેક કચ્છની બજારમાં ચાલુ થઈ ગઈ છે, દેશ વિદેશમાં જઈ રહી છે। આપણે જે બગીચામાં ઊભા છીએ, બારાઈનો બગીચો છે, ઇઝરાયલ ખારેક આપણે જેને કહીએ છીએ, આ માલ 5-7 જુલાઈની આજુબાજુ બજારમાં આવી જશે અને ખેડૂતોને ખારેકમાં પૂરેપૂરું વળતર મળી રહ્યું છે। આપનું જે અત્યારે વાડી છે કઈ જગ્યાએ આવેલી છે અને તમે કેટલા એકરમાં અહીંયા વાવેતર કર્યું છે? બારાસર મધ્ય મારી વાડી આવેલી છે। 21 એકરમાં મેં ખારેકનું વાવેતર કરેલું છે 2014 જુલાઈમાં। થોડીક બીક હતી લોકડાઉનની કે શું થશે સિઝનનો, પણ કચ્છની કેસર કેરી દેશ વિદેશમાં પહોંચી છે, ખારેક પણ દેશ વિદેશમાં પહોંચશે। કચ્છની ટ્રેન બંધ છે, નકા મુંબઈમાં આપણે 100-200-300 કિલો ખારેક મોકલાવી શકીએ। હવે ખેડૂતોને એક એ પ્રોબ્લેમ થશે કે 1-2 ટન માલ સાથે હશે તો યુટિલિટી મારફતે ત્યાં મોકલી શકાશે, પણ કચ્છની ખારેકની ડિમાન્ડ ચારે તરફથી આવી રહી છે। માત્ર 2-3-4-5 રાજ્ય પૂરતું નહીં, પણ ભારતભરમાંથી કચ્છની ખારેકની ડિમાન્ડ આવી રહી છે। કેપી સોજિત્રા, મદદનીશ બાગાયત નિયામક, કચ્છના ખેડૂતોને માહિતી આપવા માગું છું કે કચ્છમાં અંદાજિત 18000 હેક્ટરમાં દેશી અને બરહી બંને વેરાયટીઓનું કુલ વાવેતર 18000 હેક્ટરમાં છે। આ વર્ષે અંદાજિત 1,74,000 મેટ્રિક ટન જેવું એનું ઉત્પાદન થવાનો અંદાજો છે। ખાસ કરીને કચ્છમાં મુંદ્રા તાલુકો, માંડવી તાલુકો, ભુજ અને નખત્રાણા તાલુકાના થોડા ઘણા ગામો આ ખાસ પોકેટ છે, પણ ગયા વર્ષથી નર્મદાની કેનાલ આવતા રાપર વિસ્તારમાં પણ થોડું ઘણું વાવેતર વધવા માંડેલ છે। હા, હજી 2 કે 3 વર્ષ ખાસ કરીને હવે કચ્છના ખેડૂતો આધુનિક બની રહ્યા છે, જે કંઈ પણ ખારેકનું નવું વાવેતર કરે છે એ ટપક સિંચાઈ પદ્ધતિ સાથે કરી રહ્યા છે। ખાસ કરીને અમે છે ને કચ્છના ખારેક પકવતા ખેડૂતોને વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, એમાં અમે રોજ એમને મેસેજ કરીએ છીએ। અમારું જ્યાં અહીંયા ઓટોમેટિક વેધર સેન્ટર છે એના ઉપરથી માહિતી મળ્યા મુજબ કે રોજનું કેટલું પાણી ઉડે છે અને એ લોકોને કેટલું પાણી આપવું જોઈએ એના માટેની માહિતી અમે રોજે રોજ એમાં અપલોડ કરતા બી હોઈએ છીએ। ના, એ આપણી થોડી ગેરસમજણ છે। ખારેક એક એવો પાક છે જેને પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ છે। ઉનાળાના ક્યારેક દિવસોમાં 7-8 વર્ષના ઝાડને 400 થી લઈને 550 લિટર સુધીની પર ડે પર પ્લાન્ટ પાણીની જરૂરિયાત રહેતી હોય છે, એટલે પાણી તો એમને જોઈએ જ। હા, નબળું મીઠું કોઈ પણ પાણી ચાલે, પણ ખારેકને પાણી જોઈએ। હા, ખૂબ જ સારો પ્રશ્ન છે। 3 કે 4 વર્ષથી ખારેકનું ઝાડ ઉત્પાદન આપવાનું શરૂ કરે છે,
અને 8 વર્ષથી એના મેચ્યોરિટી સુધી, એટલે 8 વર્ષથી લઈને 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ સુધી ખેડૂતને ઝાડ આપી શકે છે. આજે તમને મુંદ્રા તાલુકામાં 150 વર્ષ જૂના પણ દેશી ખારેકના ઝાડ જોવા મળે છે. હા ચોક્કસ, એમાં કોઈ તકલીફ નથી. હા, ગુણવત્તા એવી ને એવી મળે છે, જેવી તમારી માવજત એવી એની ઉંમર.